કેમ છો મિત્રો હું સંગીતા પટેલ અશ્વમિક વિદ્યાલય મિત્રો આપણી પીરિયોડિક ટેસ્ટ શરૂ થઈ ગઈ છે અને તેમાં સામાજિક વિજ્ઞાનનું પેપર તારીખ સત્તર નવ બે હજાર વીસ ને ગુરુવારે છે બરાબર ને મિત્રો તો આપણે સામાજિક વિજ્ઞાનમાં થોડું રિવિઝન કરી લઈએ તો સૌ પ્રથમ આપણે શરૂઆત કરીએ ચેપ્ટર નંબર ભારતમાં યુરોપિયન પ્રજાનું આગમન મિત્રો આ ચેપ્ટરમાં મેં તમને કેટલાક વધારાના પ્રશ્નો લખાવ્યા છે તેમાં વિકલ્પ ખાલી જગ્યા ખરા ખોટા આ બધું છે અને તમે સ્વાધ્યાયના પ્રશ્નો તો લખ્યા જ હશે લખ્યા ને મિત્રો તો તે પણ તમારે વાંચન કરવાના રહેશે તે પણ વાંચવાનું રહેશે હવે આપણે વિકલ્પની ચર્ચા કરી લઈએ ક્રિસ્ટોફર કોલમ્બસ કયા દેશનો વતની હતો ઇટલીનો વાસ્કોદી ગામા કયા દેશના વતની હતા પોર્ટુગલના ધ્યાનથી સાંભળજો મિત્રો જેથી તમને એક્ઝામમાં તકલીફ નહીં પડે ઈસવીસન પંદરસો બેમાં પોર્ટુગીઝોએ સૌપ્રથમ કયા બંદરે કોઠી સ્થાપી

કયા મુઘલ બાદશાહે અંગ્રેજોને સુરતમાં કોઠી સ્થાપવાની પરવાનગી આપી જહાંગીરે કયા મુઘલ બાદશાહે અંગ્રેજોને બંગાળમાં વેપાર કરવાની છૂટ આપી તો શાહજહાએ સુરતમાં કોઠી સ્થાપવાની પરવાનગી કોણ આપી જહાંગીરે અને બંગાળમાં વેપાર કરવાની છૂટ કોને આપી શાહજહાએ આ બરાબર યાદ રાખવાનું છે ફ્રેન્ચ ઇસ્ટ ઇન્ડિયા કંપની ક્યારે સ્થાપાઈ ઈસવીસન સોળસો ચોસઠમાં અંગ્રેજોએ સૌપ્રથમ કયા સ્થળે વેપાર કરવાની શરૂઆત કરી હુગલી નદીના કાંઠે હુગલી નદીના કાંઠે પ્લાસીનું યુદ્ધ ક્યારે થયું મિત્રો સત્તરસો સત્તાવન માં બરાબર યાદ રાખવાની છે સલવારી સત્તરસો સત્તાવન માં ઈસવીસન સત્તરસો છપ્પનમાં બંગાળનો નવાબ કોણ બન્યો સિરાજ ઉદ્દૌલા બક્સરનું યુદ્ધ ક્યારે થયું ઈસવીસન સત્તરસો ચોસઠ માં કોલંબસે અમેરિકા ખંડ શોધ્યો હતો ખાલી જગ્યાએ યુરોપથી ભારત આવવાના જળમાર્ગની શોધ કરી વાસ્કો દિગામાએ ઈસવીસન ચૌદસો માં કાલિકટમાં ખાલી જગ્યા નામના રાજાનું રાજ્ય હતું ઝામોરીન પોર્ટુગીઝોએ કાલિકટમાં કોઠી ફરતે કિલ્લો બાંધી ખાલી જગ્યા નામના સેનાપતિને તેનો રક્ષક ઈસવીસન ડચ લોકોએ ખાલી જગ્યામાં કોઠી સ્થાપી ભારતમાં સૌપ્રથમ આવનાર અંગ્રેજ વહાણનો કપ્તાન ખાલી જગ્યા હતો હોકિન્સ ભારતમાં આવેલી ફ્રેન્ચ ઇસ્ટ ઇન્ડિયા કંપનીનો વડો ખાલી જગ્યા હતો દુપલે ખાલી જગ્યા ક્લાઇવનું કાવતરું હતું શું ક્લાઇવનું કાવતરું હતું પ્લાસીનું યુદ્ધ મિરઝાફરના મૃત્યુ બાદ ખાલી જગ્યા બંગાળનો નવાબ બન્યો કોણ બન્યું રોબર્ટ ક્લાઇવ ખાલી જગ્યાના ભારતનો ઇતિહાસ બદલાયો સેના ખરા ખોટા ક્રિસ્ટોફર કોલંબસે ભારત આવવાના જળમાર્ગની શોધ કરી ખોટું વાસ્કોદી ગામાં પોર્ટુગલ નો વતની હતો ખરું બક્સરની લડાઈ અંગ્રેજ કંપનીની ભારતમાં પહેલી લડાઈ હતી ખોટું મુગલ બાદશાહ શાહજહાએ અંગ્રેજોને બંગાળમાં વેપાર કરવાની છૂટ આપી ખરું પ્લાસીના યુદ્ધ પછી અંગ્રેજ કંપનીએ મિરાસ બંગાળનો નવાબ બનાવ્યો ખોટું બક્સરની લડાઈમાં અંગ્રેજોનો પરાજય થયો ખોટું હવે મિત્રો આપણે જોડકા પણ જોઈ લઈએ જોડકા પણ પૂછાશે તમને ઈસવીસન પંદરસો બે સાથે શું આવશે ચાર નંબર પોર્ટુગીઝોએ કાલીકટમાં કોઠી સ્થાપી ઈસવીસન સોળસો ત્રેસઠ માં ડચ લોકોએ આગ્રામાં કોઠી સ્થાપી ઈસવીસન સત્તરસો સત્તાવન માં પ્લાસી યુદ્ધ થયું ઈસવીસન સત્તરસો ચોસઠ માં બક્સર યુદ્ધ થયું બરાબર આ રીતે તમારે જોડકા કરવાના રહેશે જોડકામાં તમારે આ રીતે જોડવાનું નથી પણ આ રીતે જવાબ લખવાના છે એકસાથે સાથે ચાર નંબરનું બે સાથે પાંચ નંબરનું આ રીતે તમારે જવાબ લખવાના રહેશે અને વિકલ્પમાં પણ મિત્રો ખાસ ધ્યાન રાખવાનું છે કે વિકલ્પ તમે લખો તો એ વિકલ્પ સાથે એ વિકલ્પ કયો છે એ પણ તમારે લખવાનો છે કે બી નંબરનો છે તો બી નંબર બી લખવાનું અને એની બાજુમાં જે આવતો હોય એ પણ તમારે રહેશે હવે જે એક બે વાક્યમાં જવાબ આપો એ પ્રશ્નો છે ચર્ચા કરી લઈએ એની પ્રાચીન સમયથી યુરોપના દેશમાં ભારતની કઈ કઈ ચીજવસ્તુઓની માંગ રહેતી તો રેશમી કાપડ સુતરાવ કાપડ મલમલ મરી મસાલા તેજાના આ બધી ચીજ વસ્તુઓની માંગ રહેતી હતી આજે પણ અમેરિકાના મૂળ વતનીઓ અને ત્યાંના કિનારાના ટાપુઓ કયા નામે ઓળખાય છે તો અમેરિકાના મૂળ વતનીઓ રેડ ઇન્ડિયન અને ત્યાંના કિનારાના ટાપુઓ વેસ્ટ ઇન્ડિઝના નામે ઓળખાય છે ભારત આવવાનો નવો જળમાર્ગ કોને શોધ્યો તો પોર્ટુગલના સાહસિક નાવિક વાસ્કો વાસ્કોદી ગામાએ શોધ્યું પોર્ટુગીઝોએ ભારતમાં કયા કયા સ્થળે પોતાના વેપારી મથકો સ્થાપ્યા તો કાલિકટ ગોવા મેંગ્લોર કોચિન દીવ દમણ આ બધા સ્થળોએ પોતાના વેપારી મથકો સ્થાપ્યા ભારતમાં પહેલું અંગ્રેજ વહાણ ક્યારે અને કયા બંદરે આવ્યું તો ઈસવીસન સોળસો ને માં સુરત બંદરે આવ્યું પહેલું વહાણ ભારતમાં સૌપ્રથમ અને સૌથી છેલ્લે કઈ યુરોપિયન પ્રજા આવી તો ભારતમાં સૌપ્રથમ પોર્ટુગીઝો એટલે કે ફિરંગીઓ આવ્યા અને છેલ્લે ફ્રેન્ચો આવ્યા ભારતમાં ફ્રેન્ચ ઇસ્ટ ઇન્ડિયા કંપનીએ કયા કયા વેપારી મથકો સ્થાપ્યા તો ભારતમાં ફ્રેન્ચ ઇસ્ટ ઇન્ડિયા કંપનીએ સુરત અને પોન્ડિચેરીમાં પોતાના વેપારી મથકો સ્થાપ્યા હવે મિત્રો આજે ઐતિહાસિક કારણો છે એ પણ તમને પૂછાશે કે કારણ આપી નીચેના વિધાન સમજાવો આવું પૂછાશે તેમાં તમારે આ આવી રીતના પ્રશ્નો પૂછાશે ને તમારે કારણ આપીને વિધાનને સમજાવવાનું રહેશે તો યુરોપના લોકોને ભારત તરફનો નવો જળમાર્ગ શોધવાની જરૂર પડી તો યુરોપના લોકોને ભારત તરફનો નવો જળમાર્ગ શોધવાની કેમ જરૂર પડી તેનું કારણ તમારે આ જવાબ વાંચીને લખવાનું રહેશે મિત્રો આ પ્રશ્નનો જવાબ તમારે જાતે વાંચી વાંચવાનો રહેશે પછી છે બંગાળની કરવેરાની આવક ઘટી ગઈ તો એ પણ તમારે વાંચવાનું રહેશે કે બંગાળની કરવેરાની આવક કેમ ઘટી ગઈ તો તેનું કારણ શું છે તે તમારે આમાં વાંચીને પછી પરીક્ષામાં પૂછાશે તો લખવાનું રહેશે બરાબર હવે નીચેના પ્રશ્નોના ઉત્તર આપો તો સેક્શન સી માં તમને નીચેના પ્રશ્નોના ઉત્તર આપો એવું પૂછાશે તેમાં તમારે આ પ્રકારના પ્રશ્નોના જવાબ લખવાના રહેશે કે લાંબા પ્રશ્નો પૂછાશે તેમાં તમારે આવા પ્રશ્નોના જવાબ લખવાના રહેશે વાસ્કો દી ગામાનું જહાજ ભારત ક્યારે આવ્યું અને કેવી રીતે વાસ્કો દી ગામાનું જહાજ ભારત કઈ સાલમાં ક્યારે આવ્યું અને કેવી રીતે આવ્યું તે તમારે આ પ્રશ્નનો જવાબ વાંચીને લખવાનું રહેશે પછી છે પોર્ટુગીઝ સત્તાનો અંત કેવી રીતે આવ્યો તે પણ તમારે વાંચન કરવાનું રહેશે હવે છે ટુકનોન પ્લાસીનું યુદ્ધ અને બક્સરની લડાઈ ટુકનોન તમારે પાઠ્યપુસ્તકમાં પાના નંબર ચાર પરથી વાંચવી અને બક્સરની લડાઈ પાઠ્યપુસ્તકમાં પાના નંબર પાંચ પરથી વાંચવી તમે નોટબુકમાં જો લખી હશે પાઠ્યપુસ્તકમાંથી તો તમારે નોટબુકમાંથી વાંચવાની રહેશે હવે આપણે ચેપ્ટર નંબર ટુ આપણી આસપાસ શું એનું સ્વાધ્યાયના પ્રશ્નો છે તે આપણે જોઈ લઈએ આપણી પૃથ્વી વિશે તમે શું જાણો છો નોંધ લખો પૃથ્વી વિશે તમે શું જાણો છો મિત્રો તો તે નોંધ લખવાની છે એ તમારે વાંચવાનું રહેશે સૂર્યમાંથી છૂટી પડેલી પૃથ્વીને આધુનિક સ્વરૂપમાં કેટલો સમય લાગ્યો હશે શા માટે સૂર્યમાંથી છૂટી પડેલી પૃથ્વીને આધુનિક સ્વરૂપમાં આવતા કેટલો સમય લાગ્યો અને શા માટે તે તમારે તેનો જવાબ તમારે આમાંથી વાંચવાનો રહેશે પૃથ્વી પરના આવરણોનો પરસ્પર સો સંબંધ છે પૃથ્વી પર જે ચાર આવરણો છે મૃદાવરણ વાતાવરણ જલાવરણ અને જીવાવરણ એ આવરણો વચ્ચે પરસ્પર સો સંબંધ છે તો તે પ્રશ્નનો જવાબ તમારે અહીં વાંચી વાંચવાનો રહેશે સ્વાધ્યાયની છે છે ખાલી જગ્યાઓ મૃદાવરણ પૃથ્વી સપાટીનો આશરે ખાલી જગ્યા ટકા ભાગ રોકે છે કેટલા ટકા ઓગણતીસ ટકા વાતાવરણમાં મુખ્ય પ્રવાહી ઘટક ખાલી જગ્યા છે પાણી ખાલી જગ્યા એટલે જલાવરણમાં વિશાળ જળ ભંડાર ધરાવતા ભાગો મહાસાગરો ખાલી જગ્યા વાયુ સૂર્યના પાર ચામલી કિરણોને શોષી લે છે કયો વાયુ મિત્રો ઓઝોન વાયુ ત્યારબાદ પ્રશ્ન નંબર ચાર પર છે ખરા ખોટા પૃથ્વી એ સૌર પરિવારનો એક સભ્ય છે ખરું પૃથ્વી સપાટી પર ભૂમિ વિસ્તાર કરતા પાણીના વિસ્તારનું પ્રમાણ ઓછું છે ખોટું મીઠું પાણી એ જલાવરણની ભેટ છે ખરું ઓક્સિજન એ નાઇટ્રોજનના જલદપણાને મંદ કરે છે ખોટું ત્યારબાદ ચેપ્ટર નંબર બે ના વધારાના પ્રશ્નો તમને પીડીએફ સ્વરૂપે મળ્યા હશે અને તમે લખ્યા જ હશે તેમાં વિકલ્પ છે પૃથ્વીને મુખ્ય કેટલા આવરણો છે ચાર આવરણો મૃદાવરણ પૃથ્વીની સપાટીનો આશરે કેટલા ટકા ભાગ રોગે છે મિત્રો એ આપણે ખાલી જગ્યામાં પણ જોઈ ગયા પૃથ્વીનું કયું આવરણ રંગ સ્વાદ અને વાસરહિત છે તો વાતાવરણ મીઠા પાણીનો મુખ્ય સ્ત્રોત કયો વરસાદ વાતાવરણમાં નાઇટ્રોજન વાયુનું પ્રમાણ આશરે કેટલા ટકા હોય છે ટકા વાતાવરણનો કયો વાયુ સૂર્યના પૃથ્વી પર પહોંચતા રોકે છે નાઇટ્રોજન કયા વાયુઓનું પ્રમાણ વધવાથી પૃથ્વી પર ગરમીનું પ્રમાણ વધે છે ઓ ટુ એચ કે સી આ ટૂંકમાં લખ્યા છે એમાંથી તમારે જાપ લખવાનો રહેશે તો સીઓ આવશે સીઓ એટલે કે કાર્બન ડાયોક્સાઇડ હવે જોડકા છે મૃદાવરણ મૃદાવરણ સાથે શું આવશે ચાર નંબરનું માનવ સહિત અનેક સજીવોનું નિવાસ સ્થાન વાતાવરણ વાતાવરણ સાથે શું આવશે વિવિધ વાયુઓનું આવરણ જીવાવરણ જીવાવરણ સાથે શું આવશે માનવીના જીવન નિર્વાહનો આધાર આ રીતે તમારે જવાબો લખવાના રહેશે હવે એક બે વાક્યમાં જવાબ છે તે આપણે જોઈ લઈએ પૃથ્વી પરના મુખ્ય આવરણો કયા કયા છે તો મૃદાવરણ વાતાવરણ જલાવરણ અને જીવાવરણ મેઘમાં એટલે શું પૃથ્વીના પેટાની પ્રચંડ ગરમીને લીધે ખડકો પીગળીને બનતો ભૂરસ કહેવાય છે મિત્રો આપણે બરાબર યાદ રાખીશું પૃથ્વી પર કયા કયા મહાસાગરો આવેલા છે પૃથ્વી પર ચાર મહાસાગરો આવેલા છે પેસિફિક એટલેન્ટિક હિંદ અને આર્કટિક વાતાવરણમાં કયા કયા વાયુઓ છે તો વાતાવરણમાં નાઇટ્રોજન ઓક્સિજન કાર્બન ડાયોક્સાઇડ હાઇડ્રોજન ઓઝોન આર્ગોન વાયુઓ છે ઓઝોનિન એટલે શું તો ઘનીભવન એટલે ભેજ ઠરવાની ક્રિયા ઘણી ભવનને કારણે જ વરસાદ ઝાકળ હિમ કરા વગેરે સ્વરૂપો બને છે વાતાવરણમાં શું શું પડેલું હોય છે તો વાતાવરણમાં વિવિધ વાયુઓ પાણીની વરાળ ધૂળની રચકણો ક્ષારકણો વગેરે ભળેલા હોય છે હવે નોંધ છે મૃદાવરણ જે પાઠ્યપુસ્તકમાંથી લખવાની હતી જલાવરણ એ પણ પાઠ્યપુસ્તકમાંથી લખવાની હતી વાતાવરણ અને જીવાવરણ આ બધી જ ટૂંકનોન તમારે પાઠ્યપુસ્તકમાંથી લખવાની હતી જે તમે નોટબુકમાં લખી જ હશે હવે એનું વાંચન પણ કરવાનું રહેશે મિત્રો હવે આપણે ચેપ્ટર નંબર તેમાંથી આપણે નકશા પૂર્તિ લીધી છે બરાબર ને તો તમારે તમને નકશો આપવામાં આવ્યો જ છે બધાને નકશો મળી જ ગયો હશે બરાબર ને મિત્રો તો એ શેનો નકશો છે તો દુનિયાનો નકશો છે અને દુનિયાના નકશામાં તમારે કેટલીક વિગતો દર્શાવવાની છે એ તમને પેપરમાં આપી દેવામાં આવશે કે કઈ કઈ વિગતો તમારે દર્શાવવાની છે એ નકશામાં બરાબર તો અહીં ચેપ્ટર નંબર બે નકશા પૂર્તિમાં દુનિયાનો નકશો આપ્યો છે એની ચર્ચા આપણે આગળ કરી જ છે પણ આજે પણ આપણે થોડી ચર્ચા કરી લઈએ રિવિઝન સ્વરૂપે જેમ કે એમાં ખંડો બતાવવામાં આવ્યા છે પછી મહાસાગરો બતાવવામાં આવ્યા છે સમુદ્રો બતાવવામાં આવ્યા છે ઉપસાગર બતાવવામાં આવ્યા છે અખાત બતાવવામાં આવ્યા છે સમુદ્રધુની બતાવવામાં આવી છે બરાબર ખંડો છે ઉત્તર અમેરિકા દક્ષિણ અમેરિકા અહીં બતાવવામાં આવ્યું છે આ પેસેફિક સાગર આફ્રિકા યુરોપ એશિયા બરાબર ને આ ઓસ્ટ્રેલિયા આવા ખંડો દર્શાવવામાં આવ્યા છે એવી રીતે પેસિફિક મહાસાગર એટલેટિક મહાસાગર આર્કટિક મહાસાગર પેસિફિક મહાસાગર હિંદ મહાસાગર આવા મહાસાગરો પણ બતાવવામાં આવ્યા છે અને સમુદ્ર પણ બતાવવામાં આવ્યા છે રાતો સમુદ્ર અહીં બતાવવામાં આવ્યો છે ભૂમધ્ય સમુદ્ર કાળો સમુદ્ર કાસ્પિયન સમુદ્ર ઈરાનનો અખાત કચ્છનો અખાત અરબ સાગર બંગાળનો ઉપસાગર પાલકની સમુદ્રધુની સમુદ્ર સમુદ્રધુની દક્ષિણ અને ચીન સાગર જાપાન સાગર સમુદ્ર સમુદ્રધુની અહીં બતાવવામાં આવી છે ઉત્તર સમુદ્ર બતાવવામાં આવ્યો છે હટસન સાગર બેફિન ઉપસાગર બરાબર મેક્સિકોનો અખાત કેરેબિયન સમુદ્ર આ બધું બતાવવામાં સમુદ્ર સમુદ્રધુની ભૂમધ્ય સમુદ્ર આ બધા સમુદ્રો સમુદ્રધુની ઉપસાગર અખાત મહાસાગરો ખંડો દર્શાવવામાં આવ્યા છે એમાંથી તમને કોઈ પણ વિગતો પૂછવામાં આવશે તે તમારે આ નકશામાં તમારે લખીને સ્થાનો દર્શાવવાના રહેશે બરાબર તમે કદાચ આ નકશાની પ્રેક્ટિસ કરી જ હશે નહીં કરી હોય તો હવેથી આ નકશાની પ્રેક્ટિસ કરી લેજો બરાબર અને આ ચેપ્ટરમાં જે વિકલ્પ છે ખાલી જગ્યા છે ખરા ખોટા છે એક વાક્યમાં સવાલચાપ છે એ પણ તમારે વાંચીને તૈયાર કરી લેવાના રહેશે બરાબર તો આજનું આપણું રિવિઝન અહીં પૂરું થાય છે ચેપ્ટર નંબર એક અને ચેપ્ટર નંબર બે થેન્ક યુ